સ્ટેટ ઓફ ઓમાનના સવાલામાં પડી રહેલા વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા. ઠેર ઠેર ભરેલા પાણીમાં ગુજરાતના કચ્છી લોકો પણ ફસાયા. મોદી સરકારના 4 વર્ષ પૂર્ણ. ગુજરાત સહિત દેશભરમાં ભાજપ કરશે ઉજવણી. કાર્યકરોમાં ઉત્સાહ. એનડીએ સરકારના 4 વર્ષને કોંગ્રેસ ઉજવશે વિશ્વાસઘાત તરીકે. અમદાવાદમાં ધરણા. અમિત ચાવડા અને ધાનાણી રહેશે હાજર. સુરેન્દ્રનગરના મોટી માલવણમાં હાર્દિક પટેલના વડપણ હેઠળ આજે પાટીદાર મહાપંચાયત. ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોની હાજરી પર રહેશે સૌની નજર. તબીબો સાથે મારામારી મુદ્દે અમદાવાદ સિવિલમાં ડોક્ટરોની અચોક્કસ મુદતની હડતાલ. દર્દીઓને પડી શકે છે હાલાકી. અરવલ્લી જિલ્લાની હલધર વિકાસ ક્રેડિટ સોસાયટીનું ઉઠામણું. 100 થી વધુ લોકોના 12 કરોડ ફસાયા. આજે સીબીએસઈ ધોરણ 12 નું પરિણામ. 10 વાગ્યાથી બોર્ડની વેબસાઇટ પર જોઈ શકાશે રિઝલ્ટ. 11 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા. નમસ્કાર, સુપ્રભાત. આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક અને અરાઉન્ડ ગુજરાત. સાથે હું છું સંજીવની. મારી સાથે મારા સહયોગી મિથુન. સૌથી પહેલા વાત એક મહત્વપૂર્ણ સમાચારની. સ્ટેટ ઓફ ઓમાનના સવાલામાં ભારે વરસાદ નોંધાયો છે. ભારે વરસાદથી અનેક જગ્યાએ પાણી પણ ભરાવાની પરિસ્થિતિ નિર્માણ પામી છે. છેલ્લા 15 કલાકથી સતત મુશળધાર વરસાદ પડી રહ્યો છે અને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. અનેક લોકો આ પાણી ભરાતા ફસાયા છે. ગુજરાતના કચ્છી પરિવારના લોકો પણ આ તકલીફનો સામનો કરી રહ્યા છે. ઓમાન સરકાર ભારતીય લોકોને મદદ કરી રહી હોવાની પણ માહિતી હાલ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે સવાલાનું એરપોર્ટ પર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. એરપોર્ટ પર પાણી ભરાતા અનેક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ત્યારે ભારે વરસાદના પગલે વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. છેલ્લા 15 કલાકથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ઠેર ઠેર પાણી ભરાતા અનેક લોકો ફસાઈ ગયા છે. ગુજરાતના કચ્છી પરિવારના લોકો પણ ફસાયા હોવાના સમાચાર. ઓમાન એરપોર્ટ પર પાણી ભરાતા અનેક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ઓમાન સરકાર ભારતીય લોકોને મદદ કરી રહી છે. સ્ટેટ ઓફ ઓમાનના સવાલામાં આ તકલીફ. ભારે વરસાદ. છેલ્લા 15 કલાકથી મુશળધાર વરસાદના કારણે સમગ્ર એરિયામાં પાણી પાણી થઈ ગયું છે. એરપોર્ટ એરિયામાં પણ પાણી ભરાતા ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ગુજરાતના કચ્છી લોકો ફસાયા છે, જેઓને ઓમાન સરકાર મદદ કરી રહી છે. કામેશ ચોકસી અમારા સંવાદદાતા ફોન લાઇન પર જોડાઈ ગયા છે. કામેશ, સ્ટેટ ઓફ ઓમાનના સવાલામાં ભારે વરસાદ નોંધાયો છે. છેલ્લા 15 કલાકથી વરસાદ ચાલુ છે મુશળધાર. શું તકલીફો છે ત્યાં અને સાથે જ વરસાદ હજી ચાલુ છે કે કેમ? ચોક્કસ સંજીવની હું આપને જણાવી દઉં કે મેઘરાજાની મહેર આજે ઓમાન માટે કહેર સમાધાન સાબિત થઈ છે. સ્ટેટ ઓફ ઓમાનમાં શરૂઆતથી જ ભારે વરસાદ અત્યારે શરૂ થઈ ગયો છે. છેલ્લા 15 કલાકથી મેઘરાજાની પધરામણી તો ઓમાનમાં થઈ છે, પરંતુ 15 કલાકથી સતત મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર તમામ વિસ્તારોમાં પાણી ભરી ગયા છે. અને સૌથી મોટી બાબત એ છે કે ત્યાં આગળ લોકોના જનજીવન ઉપર માઠી અસર પડી છે. ઠેર ઠેર પાણી ભરાતા લોકોનું જનજીવન ઉપર અસર પડતા આ લોકો અત્યારે ઘરની બહાર નીકળી શકતા નથી તેવો અત્યારે માહોલ છવાયેલો છે. વધુમાં આપને જણાવી દઉં કે ગુજરાતના જે કચ્છી પરિવારના લોકો છે એ લોકો પણ હાલ અત્યારે ઓમાનમાં ફસાઈ ગયા છે. કારણ કે ઠેર ઠેર ફૂલ પાણી ભરી ગયા છે. પૂરની સ્થિતિનું પણ શક્યતા નકારી શકાય તેમ નથી. ત્યારે ઓમાન સરકાર અત્યારે ભારતીય લોકો જે છે તેમને અત્યારે મદદ કરી રહી છે. અને સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે એ લોકો જયારે પણ અવર જવર કરી શકે એ માટેનું જે એરપોર્ટ છે ઓમાનનું, સવાલાનું જે એરપોર્ટ છે, એ એરપોર્ટ પણ પાણીમાં પૂરેપૂરું ગરકાવ થઈ ગયું છે. પાણીમાં ગરકાવ થતા તમામ ફ્લાઇટો અત્યારે રદ કરવામાં આવેલી છે અને તમામ વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. હવામાન ખાતાની વાત કરીએ તો હવામાન ખાતામાં અત્યારે ભારે વરસાદને પગલે ફ્લાઇટો ઉડાન નથી ભરી રહી, જેથી રદ કરવામાં આવી છે. અને અત્યારે જે કચ્છી લોકો ફસાયા છે તેને અત્યારે ઓમાન સરકાર મદદ કરી રહી છે. સંજીવની. બિલકુલ કામેશ, માહિતી માટે આપનો આભાર. તો ઓમાનના સવાલામાં ભારે વરસાદ. છેલ્લા 15 કલાકથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદથી અનેક જગ્યાઓમાં પાણી ભરાઈ ગયા છે અને તેમાં અનેક લોકો ફસાયા હોવાના પણ સમાચાર છે.
અને હવે વાત કરીએ મોદી સરકારના 4 વર્ષની. 4 વર્ષ મોદી સરકાર. એક મહત્વના સમાચાર જે સામે આવી રહ્યા છે, આજે મોદી સરકારના 4 વર્ષ પૂર્ણ થયા. 11 જૂન સુધી ઉજવાશે સરકારના 4 વર્ષની સફળતા. તમામ કેન્દ્રીય મંત્રી અને સાંસદો કરશે પ્રેસ કોન્ફરન્સ, તો 40 શહેરમાં પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારની સફળતા ગણાવાશે. ભાજપ મુખ્યાલયમાં અમિત શાહ પણ પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. આજે અમિત શાહ બપોરે 12 વાગે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. સરકારની 4 વર્ષની સફળતા લોકો સમક્ષ મૂકશે અમિત શાહ. આજથી ભાજપ મિશન 2019 પણ શરૂ કરશે. 2019 માટે ભાજપનું નવું સૂત્ર જે હવે બહાર આવ્યું છે, સાફ નિયત સહી વિકાસ. 2019 મેં ફિર એક બાર મોદી સરકાર, જે નવું સૂત્ર આજથી હવે મિશન 2019 શરૂ કરાશે. તો ઉલ્લેખનીય છે કે 4 વર્ષ પૂર્ણ થયા છે અને સતત ઘણા લોકો એ પણ પૂછી રહ્યા છે કે 4 વર્ષમાં મોદી સરકારે શું કર્યું. તે માટે 40 જેટલી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે અને આજે જ્યારે 4 વર્ષ પૂર્ણ થયા છે, આજથી 11 જૂન સુધી તેની ઉજવણી કરવામાં આવશે. 4 વર્ષની જે સફળતાની ઉજવણી છે તે 11 જૂન સુધી કરવામાં આવશે. તમામ કેન્દ્રીય મંત્રી અને સાંસદો આજે પ્રેસ કોન્ફરન્સ કરશે અને પ્રેસ કોન્ફરન્સ કરીને 40 શહેરોમાં પ્રેસ કોન્ફરન્સ કરી સરકારની સફળતા ગણાવશે. જે રીતે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે 4 વર્ષમાં મોદી સરકારે શું કર્યું, તેના જવાબો આ 40 શહેરમાં જે પ્રેસ કોન્ફરન્સ થવાની છે તેમાં લોકોને મળી શકશે. ભાજપ મુખ્યાલયમાં અમિત શાહ પણ પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. આજે અમિત શાહ બપોરે 12 વાગે પ્રેસ કોન્ફરન્સ કરશે અને સરકારની જે અત્યાર સુધીની 4 વર્ષની જે ઉપલબ્ધિ છે, 4 વર્ષની જે સફળતા છે તે લોકો સમક્ષ અમિત શાહ મૂકશે. તો આજથી ભાજપ મિશન 2019 શરૂ કરશે. હવે જ્યારે કે આવતા વર્ષે લોકસભાની ચૂંટણી થવાની છે, ત્યારે મિશન 2019ની તૈયારી આજથી ભાજપ શરૂ કરશે. મોદી સરકારના 4 વર્ષ પૂર્ણ થયા અને આ સાથે જ શરૂ થઈ ગયો છે 2019ની ચૂંટણીનો કાઉન્ટડાઉન. હવે સમગ્ર દેશની નજર એક એવી સરકાર પર છે જેણે 4 વર્ષમાં દેશમાં કેવા ફેરફારો કર્યા, મોદી સરકારે 4 વર્ષમાં કેવા વિકાસના કામો કર્યા અને કેટલા વચનો પૂરા કર્યા, તેમજ કેટલા વચનો હજી પણ બાકી છે. આ 4 વર્ષમાં મોદી સરકારના વિકાસના એજન્ડામાં કેટલો દમ છે, જોઈએ ઝી મીડિયાના આ સ્પેશિયલ રિપોર્ટમાં. सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं मिटने दूंगा, मैं देश नहीं मिटने दूंगा, मैं देश नहीं झुकने दूंगा. मैं आपके बीच प्रधानमंत्री के रूप में नहीं, प्रधान सेवक के रूप में उपस्थित हूं. આ વિશ્વાસ સાથે શરૂ થયો કેન્દ્રમાં મોદી સરકારનો સૂર્યોદય. મોદી સરકારે પૂર્ણ કર્યા 4 વર્ષ. એનડીએ સરકાર પર સમગ્ર દેશની નજર. ભ્રષ્ટાચાર થી મુક્તિ ચાહીએ કે નહીં ચાહીએ, ભ્રષ્ટાચાર જાણા ચાહીએ કે નહીં જાણા ચાહીએ. કેવા રહ્યા મોદી સરકારના 4 વર્ષ? જાણતા હું મને કેસે કેસી તાકાતો સે લડાઈ મોલ લી. 4 વર્ષમાં દેશમાં કેવા ફેરફારો કર્યા? કુછ પાને કી ઈચ્છા કે બજાય કુછ કરને કી ઈચ્છા કે લિયે અવસર કે લિયે ખોજ, યે અપને આપ મેં એક બહોત બડા બદલાવ હૈ. કેટલા વચનો પૂર્ણ કરી શકી મોદી સરકાર? 4 વર્ષમાં મોદી સરકારે શું પ્રાપ્ત કર્યું અને શું ગુમાવ્યું? ગરીબ પરિવાર કા એક બાલક લાલ કિલે કી પ્રાચીર સે ભારત કે તિરંગે ઝંડે પર ઉસકે સામને સર ઝુકાને કે લિયે ભાગ્ય પ્રાપ્ત કિયા. વિકાસ વિકાસ ઓર વિકાસ. આ શબ્દ
આજે સમગ્ર દેશમાં સામાન્ય જનતા હોય કે પછી હોય રાજકારણનો કોઈ પણ પક્ષ, વિકાસનો મંત્ર સૌ કોઈના માનસપટ પર છવાઈ ગયો. વિકાસના આ મંત્ર સાથે મોદી લહેરથી 26 મે 2014ના રોજ કેન્દ્રમાં રચાઈ એનડીએ સરકાર. આ સમયે કેન્દ્ર સરકારની ધુરા સંભાળી ગુજરાતના મુખ્યમંત્રી રહેલા અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેં વિધિ દ્વારા સ્થાપિત ભારત કે સંવિધાન કે પ્રતિ સચ્ચી શ્રદ્ધા ઓર નિષ્ઠા રખુંગા. 4 વર્ષ પૂર્ણ થાય તે પહેલા મોદી સરકારને કર્ણાટકમાં મોટો ઝટકો મળ્યો, જેના કારણે દેશભરમાં 4 વર્ષની ઉજવણીમાં રંગમાં ભંગ ચોક્કસથી પડ્યો. જો કે 4 વર્ષથી કેન્દ્રમાં રહેલા નરેન્દ્ર મોદી અને અમિત શાહ સરકાર અને સંગઠનને વધુને વધુ મજબૂત કરતા ગયા. મોદી અમિત શાહની રણનીતિથી લડાયેલી દેશની દરેક ચૂંટણીમાં મોદી લહેર જોવા મળી. કર્ણાટકમાં પણ સૌથી મોટી પાર્ટી તરીકેનો બીજેપીને જનાદેશ પ્રાપ્ત થયો. સાથે જ આ 4 વર્ષમાં કોંગ્રેસ શાસિત 11 રાજ્યોમાં પણ જીત મેળવી. મોદી સરકારે આ 4 વર્ષમાં પક્ષને વધુને વધુ બેઠકો અપાવી. દરેક પરિણામોની સામે વિરોધ પક્ષના દિગ્ગજ નેતાઓ પણ વિચારતા થઈ ગયા. આ 4 વર્ષમાં મોદી સરકારનો ગેમ પ્લાન જ એટલો સ્ટ્રોંગ જોવા મળ્યો કે વિરોધી પક્ષને હતાશા સિવાય બીજું કંઈ જ હાથ ન લાગ્યું. મોદી અમિત શાહની જોડીએ તો રણનીતિઓ જ એવી બનાવી કે દેશમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં નંબર 1 પાર્ટીનો સંદેશો પહોંચાડ્યો. દલિતો, મહિલાઓ, ખેડૂતો, દેશની સુરક્ષા અને સ્વચ્છ ભારત જેવા અનેક મહત્વના મુદ્દાઓ પર 4 વર્ષમાં મોદી સરકારે આપ્યું વિશેષ ધ્યાન. સ્પેશિયલ રિપોર્ટ, ઝી મીડિયા. આજે મોદી સરકારના 4 વર્ષ પૂર્ણ થાય છે, જેના ભાગરૂપે અમિત શાહ પ્રેસ કોન્ફરન્સ કરશે. બીજેપી મુખ્યાલય બપોરે 12 કલાકે સરકારની 4 વર્ષની સફળતા લોકો સમક્ષ મુકાશે. આ ઉપરાંત તમામ કેન્દ્રીય મંત્રી અને સાંસદો દેશભરના 40 શહેરોમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. આ કોન્ફરન્સમાં તેઓ ભાજપ સરકારની સફળતા ગણાવશે. ભાજપ દ્વારા 26 મે થી 11 જૂન સુધી સરકારની સફળતાના 4 વર્ષના કાર્યક્રમો રાખવામાં આવશે. બીજેપી મિશન 2019 પણ શરૂ કરશે, જેમાં સાફ નિયત સહી વિકાસ 2019 મે ફિર એક બાર મોદી સરકારનો નારો આપવામાં આવશે. કેન્દ્રમાં મોદી સરકારને 4 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાજપ દ્વારા રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવશે. આ અંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ માહિતી આપતા જણાવ્યું કે રાજ્યમાં સામાજિક સમરસતા સંમેલન, પ્રબુદ્ધ નાગરિક સંમેલન, બૂથ ચલો અભિયાન, લાભાર્થી સંમેલન તથા સમાજના પ્રતિભાશાળી લોકોના સંપર્કનું અભિયાન શરૂ કરાશે, જેમાં પ્રબુદ્ધ સંમેલનમાં સીએમ રૂપાણી અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા હાજર રહેશે. મળવાનું જેમના સમાજમાં કોન્ટ્રીબ્યુશન છે એવા તમામ લોકો, લેખકો હોય, સાહિત્યકારો હોય, અન્ય અન્ય જગ્યા ઉપર જે વિશેષ પોતાની સમાજમાં પ્રદાન કર્યું છે એવા લોકોને મળવાનું, બુદ્ધિજીવી વર્ગ એમને પણ મળી અને એમના સંમેલનો કરવાનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. વરિષ્ઠ નાગરિકો એમનો સંપર્ક કરવામાં આવશે. એક મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસ આજે મનાવશે વિશ્વાસઘાત દિવસ. અશોક ગેહલોત આજે પ્રેસ કોન્ફરન્સ કરશે. બપોરે 1 વાગે દિલ્હીમાં અશોક ગેહલોતે પ્રેસ કોન્ફરન્સ કરશે. અમદાવાદમાં પણ વિશ્વાસઘાત દિવસ ઉજવાશે. મતદારો સાથે વિશ્વાસઘાત સંદર્ભે કોંગ્રેસ આજે ધરણા કરશે. કોચરબ આશ્રમ ખાતે પ્રતિક ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
અમિત ચાવડા, રાજીવ સાતવ તેમાં હાજરી આપવાના છે. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી પણ હાજર રહેશે. ગાંધીનગરમાં પણ કોંગ્રેસનો ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અમિત ચાવડા, રાજીવ સાતવ પ્રેસ કોન્ફરન્સ કરશે અને પરેશ ધાનાણી પણ પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. તો 12:30 વાગે જીપીસીસી ખાતે પ્રેસ કોન્ફરન્સ થશે. સુરતમાં અર્જુન મોઢવાડિયા પ્રેસ કોન્ફરન્સ કરશે. સુરતમાં કોંગ્રેસ કાળી પટ્ટી સાથે વિરોધ નોંધાવશે. તો રેલવે સ્ટેશન ખાતે પણ કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવાશે. ઉલ્લેખનીય છે કે એક બાજુ આજે 4 વર્ષ મોદી સરકારને પૂર્ણ થયા છે, ત્યારે આજથી 11 તારીખ સુધી ભાજપ જે રીતે ઉજવણી કરવાનું છે તેની સામે કોંગ્રેસ વિશ્વાસઘાત દિવસ મનાવવાનો છે. આજે પાટીદાર મહાપંચાયતનું પણ આયોજન થયેલું છે. હાર્દિક પટેલના વડપણ હેઠળ આ મહાપંચાયત આજે યોજાશે. સુરેન્દ્રનગરના મોટી માલવણ ખાતે આ મહાપંચાયતનું આયોજન થયું છે. ભાજપ કોંગ્રેસના ધારાસભ્યો પર સૌ કોઈની નજર રહેલી છે. મોટી સંખ્યામાં પાટીદાર લોકો હાજર રહે તેવી એક શક્યતા જોવામાં આવી રહી છે. પાટીદાર મહાપંચાયતનું આયોજન આજે કરવામાં આવ્યું છે. હાર્દિક પટેલના વડપણ હેઠળ સુરેન્દ્રનગરના મોટી માલવણ ખાતે, જેમાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ભાજપ અને કોંગ્રેસમાંથી કયા કયા નેતાઓ આ મહાપંચાયતમાં ઉપસ્થિત રહેશે તેના પર સૌ કોઈની નજર આજે રહેશે. પાટીદાર લોકો પણ આજે આ મહાપંચાયતમાં મોટી સંખ્યામાં હાજર રહે તેવી એક સંભાવના જોવાઈ રહી છે. તો આજે સાંજે 7 કલાકે યોજાનારી પાટીદાર ન્યાય મહાપંચાયતમાં કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યોને આમંત્રણ અપાયું છે. અપાયેલા આમંત્રણમાં ધારાસભ્યોને કહેવામાં આવ્યું છે કે મહાપંચાયતમાં આવીને સમાજને સમર્થન આપવું પડશે અને જો ન્યાય પંચાયતમાં હાજર નહીં રહો તો એવું માનવામાં આવશે કે તમે સમાજની અનામતની લડાઈમાં સાથે નથી. ઉલ્લેખનીય છે કે ધાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા ન્યાય મહાપંચાયત યોજાવાની છે. ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે શંકરસિંહ વાઘેલા જૂથના સભ્યોની એક બંધ બારણે બેઠક મળી હતી. લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે શંકરસિંહ વાઘેલા જૂથની બેઠકથી રાજકારણ ગરમાઈ ગયું છે. આ બેઠકમાં શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા, સી કે રાહુલજી, રામસિંહ પરમાર સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જોકે કયા મુદ્દે આ બેઠક મળી હતી તે જાણવા નથી મળ્યું. ઉલ્લેખનીય છે કે શંકરસિંહ વાઘેલા ચૂંટણી જીતવા માસ્ટરી ધરાવે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે છેડો ફાડતા રાજકારણમાં ભૂકંપ આવી ગયો હતો. બાપુ પાછળ તેમની આખી ટીમે રાજીનામું આપ્યું અને આ જ ટીમે ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે બંધ બારણે બેઠક યોજી હોવાથી રાજકીય પક્ષો હેરાન પરેશાન થયા છે. આગળ જાણીશું વધુ સમાચારો. હાલમાં સમય થયો છે એક બ્રેકનો. બાળપણથી હતું, બસ આવવામાં 1992 થઈ ગઈ હતી. ભારતીય જનતા પાર્ટી એક હિન્દુત્વની પાર્ટી અને જે રીતે પાર્ટી કામ કરી રહી હતી એટલે મેં એક કાર્યકર તરીકે જોડાવાનું પસંદ કર્યું. ચેકપોર્ટમાં રંજનબેન ભટ્ટનું નામ આવ્યું, પ્રથમ રિએક્શન શું હતું? એક આનંદ બી હતો તો એક આશ્ચર્ય બી હતું. એક પ્રશ્ન વર્ષોથી છે કે વડુ મથક છે એ અમદાવાદ લાવવાનું, એના માટેની ઘણી રજૂઆત કરી છે. એટલે આંતરિક ઘૂસાતુસી ચાલે? ના, આંતરિક ઘૂસાતુસી કરી નહોતી, પહેલાં એવું હતું. એમ્સ માટે વડોદરા કે રાજકોટ કે સુરત,
રાજકોટને જ મળવી જોઈએ. અચાનક ભ્રષ્ટાચારના આક્ષેપો લાગી ગયા. એને પોસ્ટ મૂક્યાના 2 કલાક પછી એને માફી પણ માંગી હતી. 2019માં રંજનબેન ક્યાં હશે? પાર્ટી જેને જવાબદારી આપે એના માટે ચૂંટણીમાં કામ કરો. લોકસભાનું પિક્ચર તમે ગુજરાતમાં કેવી રીતે જોઈ રહ્યા? એક પણ સીટ ગુજરાતની સાંસદ તરીકે જવાની નથી. વેલકમ બેક. રાજ્યના ઉપમુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ હાલમાં કોઈથી નારાજ નથી, પરંતુ સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી એક પોસ્ટર વાયરલ થયું છે, જેમાં ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ ભાજપમાંથી રાજીનામું આપશે અને હાર્દિકને સમર્થન કરશે તેવો ઉલ્લેખ છે. જોકે સવાલ એ છે કે કોણ આ બધું કરી રહ્યું છે? સોશિયલ મીડિયામાં વાયરલ થયું પોસ્ટર, નીતિન પટેલના રાજીનામાનું પોસ્ટર થયું વાયરલ. પોસ્ટરમાં હાર્દિકને નીતિન પટેલનું ખુલ્લું સમર્થન. સોશિયલ મીડિયામાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના રાજીનામાની વાતો વહેતી થઈ હતી. હાર્દિક પટેલના ફેસબુક પેજ પર નીતિન પટેલના રાજીનામાના ઉલ્લેખવાળી પોસ્ટ પાટીદારોના ગ્રુપમાં વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયામાં જે પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે તેમાં પાટીદાર મહાપંચાયતમાં હાર્દિક પટેલને ખુલ્લું સમર્થન આપવાની વાત કરી છે અને સાથે જ નીતિન પટેલ ભાજપમાંથી રાજીનામું આપી રહ્યા હોવાનો પણ પોસ્ટરમાં ઉલ્લેખ થયો છે. જોકે નીતિન પટેલ તરફથી આ સમગ્ર મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે. પોસ્ટર વાયરલ થયા બાદ સમાચારો વહેતા થયા કે પ્રધાનમંડળમાંથી નીતિન પટેલને પડતા મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો, રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા નિર્ણય લેવાયો હોવાના સમાચાર વહેતા થયા. નીતિન પટેલ ભાજપ સાથે છેડો ફાડી નવું જૂથ રચશે, ભાજપ સાથે છેડો ફાડવાના સમાચાર વહેતા થયા. રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવાની કરી હતી તૈયારી. વાયરલ થયેલા પોસ્ટર અંગે નીતિન પટેલે ટ્વિટર પર સ્પષ્ટતા આપતા ટ્વીટ કરી છે અને વાયરલ થયેલા પોસ્ટરને અફવા ગણાવી છે. પોસ્ટર વિવાદ એટલો તો વધી ગયો કે નીતિન પટેલને પોતે મીડિયા સામે આવીને સમગ્ર મામલે સ્પષ્ટતા આપી છે અને કહ્યું છે કે તેઓ ક્યારેય બીજેપી છોડવાના નથી, બીજેપીમાં છે અને બીજેપીમાં જ રહેશે. સાથે જ આ પ્રકારના આવા સમાચાર વહેતા ન કરવા અપીલ કરી હતી અને કહ્યું હતું કે જો અતિરેક થશે તો જ ફરિયાદ દાખલ કરાવાશે. ભાઈ, કોઈની સાથે જોડાવાનો સવાલ નથી. જેમને જોડાવવું હોય અમારા પક્ષ સાથે જોડાય. અમે ભારતીય જનતા પક્ષ સંસંગના સમયથી મેં વારંવાર કહ્યું છે, નવું નથી કહેતું. હું કોલેજમાં હતો ત્યારથી જનસંઘી તરીકે અને પછી ભારતીય જનતા પક્ષ તરીકે કાર્યરત છું. 1977માં પ્રથમ વખત હું કડી નગરપાલિકાનો સભ્ય બન્યો ત્યારે પણ જનસંઘમાં હતો. 1980માં ભારતીય જનતા પક્ષની સ્થાપના થઈ ત્યારથી છું, આજે છું અને આજીવન છું. કોણ ફેલાઈ રહ્યું છે આવી અફવા? નીતિન પટેલ વિરુદ્ધ શા માટે ફેલાઈ અફવા? કોણ છે આ પોસ્ટર વાયરલ કરવા પાછળ? વાયરલ પોસ્ટરનું ઝી 24 કલાક સમર્થન નથી કરતું, પરંતુ એ સવાલ થાય છે કે આ પ્રકારની અફવા ફેલાવવા પાછળ કોણ છે અને નીતિન પટેલ વિરુદ્ધ જ આ પ્રકારની અફવાઓ શા માટે ફેલાઈ રહી છે? આ બધા વિવાદમાં કોને રસ છે? સરકારમાં બધું સમુસૂત્રું ચાલી રહ્યું છે ત્યારે આખરે કોને રસ છે આ વિવાદમાં? બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. નીતિન પટેલ અમારી સાથે આવી જાય, અમે ફરીથી મંદિર પદ અપાવીશું. આ નિવેદન કર્યું છે હાર્દિક પટેલે. જી હા, હાર્દિક પટેલે રાજુલાની મુલાકાત દરમિયાન આ નિવેદન કર્યું હતું. આ સાથે હાર્દિક પટેલે કેન્દ્ર સરકારના 4 વર્ષ પૂર્ણ થવા મુદ્દે પણ પ્રહાર કર્યા હતા. હાર્દિકે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે આ સરકારની સિદ્ધિ જ છે કે ખેડૂતોએ પોતાના હક માટે આજે પણ ઉપવાસ કરવા પડે છે. આ દરમિયાન હાર્દિકે નીતિન પટેલ મુદ્દે વાત કરતા જણાવ્યું હતું કે ભાજપમાં નીતિન પટેલની કદર નથી થતી, જેમ કેશુભાઈ અને ગોરધન ઝડપિયાની નથી થતી. તમામ વિરોધોના બાવજૂદ પણ મહેસાણા સીટ ઉપરથી જીત્યા, એમને ઉપમુખ્યમંત્રીની લોલીપોપ આપવામાં આવી અને ભાજપનો ઇતિહાસ છે, ભાજપ સામે પડનારા તમામ વ્યક્તિનું કાસળ કાઢવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું, ચાહે કેશુભાઈ હોય, ગોરધનભાઈ ઝડપિયા હોય, ચાહે પ્રવીણભાઈ તોગડિયા હોય, કે હવે પછી નીતિનભાઈ પટેલ કેમ ન હોય. નીતિનભાઈ અમારી જોડે આવી જાય, મંત્રીપદ ફરીથી અપાવશું.
સોશિયલ મીડિયામાં પોતાની વિરુદ્ધ વહેતા થયેલા સમાચારો પર નીતિન પટેલે રદિયો આપ્યો છે, પણ લાગે છે કે મુખ્યપ્રધાન રૂપાણી આ મુદ્દાથી પોતાને અલગ રાખવા માંગે છે. મોરબીમાં જ્યારે પત્રકારોએ તેમને નીતિન પટેલની ચોખવટ પર સવાલ કર્યો તો રૂપાણી એવું કહીને ચાલતી પકડી કે મને કંઈ પણ ખબર નથી. તેમણે આપેલા ટૂંકા જવાબથી ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે. ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના પરિણામની તારીખ જાહેર થઈ ગઈ છે. આગામી 31 મેના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામ જાહેર થશે. વેબસાઇટ પર સવારે 8 વાગ્યાથી પરિણામ જોઈ શકાશે. ત્યારે ધોરણ 12ના પરિણામને લઈને હાલ વિદ્યાર્થીઓમાં ઉત્સુકતાનો માહોલ સર્જાયો છે. વાત કરીએ ગરમીની, રાજ્યમાં ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે. તેમ છતાં 3 શહેરોનું તાપમાન 43 ડિગ્રીને પાર થઈ ગયું છે. હવામાન વિભાગે રજૂ કરેલ આંકડા પર નજર કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં 43.7, ઈડરમાં 43.2, ભુજમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું. તો આ તરફ અમરેલીમાં 42.6, રાજકોટમાં 42.8 ડિગ્રી તાપમાન નોંધાયું. તેવી જ રીતે કંડલા એરપોર્ટ પર 42.7, ગાંધીનગરમાં 42.5, અમદાવાદમાં 41.9, ડીસામાં 41.9 અને વડોદરામાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પેટ્રોલ ડીઝલની વધતી કિંમતોએ દેશમાં આગ લગાવી દીધી છે. આગ ઝરતી તેજીના કારણે પેટ્રોલ ડીઝલ હાલ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. ત્યારે કિંમતોથી ત્રસ્ત લોકોને રાહત મળી તેવી ખબર સામે આવી છે, જેનાથી હવે આશા વ્યક્ત કરાઈ છે કે ટૂંક સમયમાં ભાવથી તમને રાહત મળશે. પેટ્રોલ ડીઝલમાં સતત ભડકો જોવા મળી રહ્યો છે. વધી રહેલી કિંમતથી સામાન્ય પ્રજા હવે ત્રાહીમાં પોકારી ઉઠી છે. ફરી એકવાર પેટ્રોલ 36 પૈસા અને ડીઝલ 22 પૈસા મોંઘું થયું છે. સરકાર પણ વધતા ભાવથી ત્રસ્ત જનતાને રાહત મળે તે માટે સતત સમાધાન શોધવાનો પ્રયાસ કરી રહી છે. આ વચ્ચે સરકાર માટે આંતરરાષ્ટ્રીય બજારમાંથી સૌથી મોટા રાહતના સમાચાર આવ્યા છે, જે તેલની વધતી કિંમતથી સરકારને મોટી મદદ કરી શકે છે. રશિયા તરફથી તેલની આપૂર્તિમાં ઢીલ આપવાનો નિર્ણય બાદ કાચા તેલની કિંમતમાં પણ દરવાસ આવી છે. એવી આશા વ્યક્ત કરાઈ છે કે રશિયાના પગલાથી દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં થોડી રાહત મળી શકે છે. આંતરરાષ્ટ્રીય માર્કેટના બ્રેન્ડ ક્રૂડમાં 44 સેન્ટ સસ્તું થયું છે. આ સાથે જ ક્રૂડ ઓઇલની કિંમત $78.35 પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. તો આ તરફ યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ક્રૂડની કિંમતમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. 33 સેન્ટના કપાસ સાથે તે $70.38 પર યથાવત છે. રશિયાના ઉર્જા મંત્રી એલેક્ઝાન્ડર દોવાકે પોતાના સાઉદી સમકક્ષ ખાલિદ અલ ફલી સાથે વાતચીત કરી આ દરમિયાન બંને દેશો ક્રૂડ ઓઇલની વૈશ્વિક સપ્લાયની શરતોને પણ સરળ બનાવવા માટે તૈયાર થયા છે. ગત 1 વર્ષથી ક્રૂડ ઓઇલની સપ્લાય ઘટી છે, તેના માટે પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ તરફથી નિયમ કડક કરવામાં આવ્યા તે જવાબદાર હતા. આ ઉપરાંત વેનેઝુએલામાં પણ ચાલી રહેલા આર્થિક સંકટે પણ ક્રૂડ ઓઇલની કિંમત રેકોર્ડ સ્તરે પહોંચવાનું કામ કર્યું છે. રશિયા અને સાઉદી તરફથી વૈશ્વિક સપ્લાય માટેના નિયમો સરળ બનાવવા આવ્યા બાદ આશા રાખવામાં આવી રહી છે કે હવે ક્રૂડ ઓઇલમાં પણ થોડી ઘણી રાહત મળશે. જો આવું થશે તો દેશમાં પેટ્રોલ ડીઝલની વધી રહેલી કિંમતોથી સામાન્ય જનતાને રાહત મળી શકે છે. આપણે જણાવી દઈએ કે કર્ણાટક ચૂંટણી પૂર્ણ થયા બાદ પેટ્રોલ ડીઝલ ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં પ્રતિ લિટર પેટ્રોલની કિંમત 85ના આંકડાને પાર કરી ચૂકી છે. ડીઝલ પણ 72 રૂપિયા વેચાઈ રહ્યું છે. એવામાં કાચા તેલમાં નરમીની આ ખબર રાહત આપનારી સાબિત થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. બુલેટિનમાં આગળ વધીશું, રોકાઈએ છીએ એક બ્રેક માટે. બાળપણથી હતું, બસ આવવામાં 1992 થઈ ગઈ હતી. ભારતીય જનતા પાર્ટી એક હિન્દુત્વની પાર્ટી અને જે રીતે પાર્ટી કામ કરી રહી હતી
એટલે મેં એક કાર્યકર તરીકે જોડાવાનું પસંદ કર્યું. ચેકપોટમાં રંજનબેન ભટ્ટનું નામ આવ્યું, પ્રથમ રિએક્શન શું હતું? એક આનંદ બી હતો તો એક આશ્ચર્ય બી હતું. એક પ્રશ્ન વર્ષોથી છે કે વડુ મથક છે એ અમદાવાદ લાવવાનો, એના માટેની ઘણી રજૂઆત કરી છે. એટલે આંતરિક ઘૂસાતુસી ચાલી રહી છે? આંતરિક ઘૂસાતુસી કરી નહોતી, પહેલાં એવું હતું. એમ્સ માટે વડોદરા કે રાજકોટ કે સુરત, ક્યાં? રાજકોટને જ મળવી જોઈએ. અચાનક ભ્રષ્ટાચારના આક્ષેપો લાગી ગયા. એણે પોસ્ટ મૂક્યાના 2 કલાક પછી એણે માફી પણ માંગી હતી. 2019માં રંજનબેન ક્યાં હતા? પાર્ટી જેને જવાબદારી આપે એના માટે ચૂંટણીમાં કામ કરો. લોકસભાનું પિક્ચર તમે ગુજરાતમાં કેવી રીતનું જોઈ રહ્યા? એક પણ સીટ ગુજરાતની સાંસદ તરીકે જવાની નથી. સ્ટેટ ઓફ ઓમાનના સવાલામાં પડી રહેલા વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા. ઠેર ઠેર ભરાયેલા પાણીમાં ગુજરાતના કચ્છી લોકો પણ ફસાયા. મોદી સરકારના 4 વર્ષ પૂર્ણ, ગુજરાત સહિત દેશભરમાં ભાજપ કરશે ઉજવણી, કાર્યકરોમાં ઉત્સાહ. એનડીએ સરકારના 4 વર્ષને કોંગ્રેસ ઉજવશે વિશ્વાસઘાત દિવસ તરીકે. અમદાવાદમાં ધરણા, અમિત ચાવડા અને ધાનાણી રહેશે હાજર. આજે ઓડિશાના કટકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા, તો અમિત શાહ બપોરે કરશે પ્રેસ કોન્ફરન્સ. સુરેન્દ્રનગરના મોટી માલવડમાં હાર્દિક પટેલના વડપણ હેઠળ આજે પાટીદાર મહાપંચાયત. ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોની હાજરી પર રહેશે સૌની નજર. તબીબો સાથે મારામારી મુદ્દે અમદાવાદ સિવિલમાં ડોક્ટર્સની અચોક્કસ મુદતની હડતાલ, દર્દીઓને પડી શકે છે હાલાકી. આજે સીબીએસઈ ધોરણ 12નું પરિણામ 10 વાગ્યાથી બોર્ડની વેબસાઇટ પર જોઈ શકાશે રિઝલ્ટ. 11 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા. વાત કરીએ અમદાવાદની. અમદાવાદના બાવળા તાલુકાના હસનનગર ગામે તળાવમાંથી માટી લેવા મુદ્દે થયેલી જૂથ અથડામણમાં 15 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જળ સંચય અભિયાન અંતર્ગત હસનનગરનું તળાવ ઊંડું કરવાની કામગીરી ચાલી રહી હતી. તળાવમાં જરૂરી ઊંડાણનું ખોદકામ થઈ ચૂક્યું હતું. આમ છતાં કેટલાક લોકો તળાવ વધુ ઊંડું કરવા ખોદકામ કરવા માંગતા હતા, જેના કારણે મામલતદારને બોલાવવામાં આવ્યા અને તેમની હાજરીમાં ખોદકામ આગળ વધારવું કે નહીં તેની ચર્ચા ચાલતી હતી. જોકે ચર્ચા અચાનક માથાકૂટમાં પરિણમી અને બંને જૂથના લોકો આમને સામને આવી ગયા અને મારામારી પર ઉતરી આવ્યા હતા. બંને જૂથના લોકોએ એકબીજા પર લાકડી અને ધોકા વડે હુમલો કર્યો, જેના કારણે 15 લોકો ઘાયલ થયા છે. તપાસમાં એવું સામે આવ્યું છે કે હસનનગરના તળાવમાં જળસંચય અભિયાન અંતર્ગત ખોદકામ નહોતું થતું, પણ ખાણ ખનીજ વિભાગની પરમિશન વિના જ બંને જૂથના લોકો તળાવમાં ખોદકામ કરી માટીનો વેપલો કરતા હતા. જૂથ અથડામણ બાદ બંને પક્ષોએ બાવળા પોલીસમાં સામસામી રાયોટિંગની ફરિયાદ નોંધાવી છે. પાછળ ગઈને ગેવા હસનનગર ગામના ઝાપમ પહોંચ્યા. અમે પહોંચી અને અંદર મામલતદારથી જે માણસો મોકલ્યા હતા એ સરપંચ વાત કરતા હતા. પછી સામેની વ્યક્તિ અમારી, એટલે કે હું કે બીજા કોઈ અમારા આગેવાન સામે વાત કરતા હતા કે ભાઈ હસનનગર ગામના તળાવણી માટે ગામના લોકો જ વાપરે, એના પ્રસ આ અત્યારે યોજના ચાલે છે 31 તારીખ સુધી શુભલામની, બરાબર? એટલે અમે એકબીજા આવી ચર્ચા કરતા હતા તો સરપંચના માણસોએ પાસેથી આવીને ડાયરેક્ટ હુમલો જ કરી દીધી. એમની તૈયારી જ હતી. પેલા સરપંચના લોકો દ્વારા શા માટે હુમલો કર્યો? કારણ શું? કારણ તો ખબર નથી. અમે તો માટીની પરણીઓને બાવળા જતા, ત્યાંથી પરત પાછા પંચાયત ઓફિસ પહોંચ્યા તો એ લોકોએ મારવાનું ચાલુ કરી દીધું. માટી લેવા દઈએ સરપંચ ના પાડે છે કે આવું છું હસનનગર તમે જાઓ હું પહોંચું છું. એ તો અમારે મોર પહોંચી જતા ગાડી હતી, એટલે અમે ટ્રેક્ટર હતો અમારે વાર લાગી, એટલે એ લોકો અમારા ગામની પંચાયતમાં બેઠા હતા સાહેબો, વાતો કરતા હતા. એ લોકો ચલો કે લાકડું લઈ આવો કે મારો કે અમને અમારું જોડે કંઈ હતું નહીં, એમની સીધા મારો.
હર્ષનગર ગામે તલાવડીમાંથી માટી લેવા બાબતે બે જૂથ વચ્ચે આજે બપોરે 2 વાગ્યાની આસપાસ જૂથ અથડામણ થઈ છે. બંને પક્ષોમાં થઈને આશરે 15-1 માણસો ઇજાગ્રસ્ત છે. ફરિયાદ લેવાની તજવીજ પોલીસ સ્ટેશન ખાતે ચાલુ છે. એક ફરિયાદ દાખલ થઈ છે. અમુક આરોપીઓ પણ એરેસ્ટ 4-5 આરોપીઓ પણ એરેસ્ટ કરવામાં આવેલા છે અને હાલ ગામમાં લોકલ પોલીસ તેમજ જિલ્લામાંથી અન્ય એજન્સીઓ પણ આવી ગયેલ છે. બંદોબસ્ત ચાલુ છે અને ગામમાં સંપૂર્ણ શાંતિ છે. હવે વાત કરીએ છીએ મોતની હોસ્પિટલની. ભુજની જીકે હોસ્પિટલમાં 111 નવજાત બાળકોના મોત થયા છે. જી હા, છેલ્લા 5 મહિનામાં 111 બાળકો મોતને ભેટ્યા છે, જેને લઈને તંત્ર પણ દોડતું થઈ ગયું છે. શું છે આ સમગ્ર મામલો જાણીએ. આ નવજાત બાળકોનું જીવન કેટલું કોઈ નથી જાણતું, પરંતુ ભુજની જીકે હોસ્પિટલમાં કેટલાક બાળકોના જીવનનો અસ્ત થયો છે તેનો આંક ચોંકાવનારો છે. ભુજની અદાણી સંચાલિત હોસ્પિટલમાં છેલ્લા 5 માસ દરમિયાન 111 શિશુના મોત થયા છે. ગુરુવારે 7 બાળકોના મોત મામલે થયેલા હોબાળા બાદ આંક સામે આવ્યો હતો અને આંક અન્ય કોઈ નહીં પરંતુ હોસ્પિટલ દ્વારા જાહેર કરાયો છે, જેમાં છેલ્લા 5 માસ દરમિયાન 777 શિશુ સારવાર માટે દાખલ થયા હતા, જેમાં 111 શિશુના મોત થયા હતા, જે લઈને કોંગ્રેસના લઘુમતી સેલના પ્રમુખે સવાલ ઉઠાવ્યા. 3 તારીખથી કરીને આ દિવસ સુધી 28 છોકરાના મૃત્યુ થયા છે. ઓન રેકોર્ડ અદાણીના જીકે રજિસ્ટરમાં ઇન્ક્લુડ થયેલા છે. રાવ સાહેબ કે અમે હોસ્પિટલ સારી કરી છે, તે કરી છે, આ કરી છે, કાંઈ હોસ્પિટલમાં સારવાર થઈ નથી. બીપીએલ કાર્ડ જે હતું, ગરીબી રેખા હેઠળ નીચે આવતા માટે બીપીએલ કાર્ડ હતું, એમાં બધી સારવારો મળતી. આપણી પોતાની જૂની જનરલ હોસ્પિટલમાં બધી સારવાર મળતી. જ્યારથી અદાણી આવી પછી મા કાર્ડ લાવ્યા છે સરકાર, મા અમૃતમ કાર્ડ લાવ્યા છે. મા અમૃતમ કાર્ડ, મા કાર્ડ અને બીપીએલ બધામાં સિમિલર સારવાર છે. ગત વર્ષે જીકે હોસ્પિટલમાં 185 બાળકોના મોત થયા હતા, જેની સામે આ વખતે બાળકોના મોતનું પ્રમાણ 14% છે, જેને હોસ્પિટલના તબીબ ગત વર્ષ કરતા સારા ગણાવી રહ્યા છે. કચ્છ એક મોટો વિસ્તાર હોવાના કારણે દર્દીને હોસ્પિટલ પહોંચતા વાર લાગતી હોય છે તથા અન્ય કારણોસર પણ શિશુના મોત થવાનું કહીને તેમણે પોતાનો બચાવ કર્યો હતો. જે જન્મ્યા વખતે તરત જ શ્વાસ ના લઈ શકે એ મોટું કારણ છે. બીજું, માના પેટમાં જ્યારે ડિલિવરી થતી હોય જ્યારે પાણી પી જાય તો બીજું કારણ છે. જ્યારે જન્મે ત્યારે વજન બહુ ઓછું હોય એ ત્રીજું કારણ છે. જો કુદરતી રીતે કોઈ ખોટખાપણથી જન્મે બાળક હોય તો, અને લાસ્ટ કારણ જે સૌથી ઇમ્પોર્ટન્ટ કારણ એ છે કે વહેલા જન્મી જાય બાળક. અહીંયા શું કામ ડેથ અચાનક વધી ગયા છે તો એવું કાંઈ છે જ નહીં. મને ઓલવેઝ પબ્લિક આવે જ છે મારા પાસે, ક્યાંય પણ ડિસેટિસ્ફાઈ થાય તો હું તો મારી ઓફિસમાં બેઠી જઉં છું. તરત જ રાવ સાહેબને કે સાહેબ બિઝી હોય તો બીજા સાહેબોને ફોન કરું છું કે ભાઈ આ શું છે, શું મામલો છે, હું પોતે જ અંદર જઈને જોઉં છું. જો કે હાલ તો સમગ્ર મામલો રાજ્ય સરકારને ધ્યાને આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. બાળકોના મોત મામલે જિલ્લા કલેક્ટર દ્વારા હોસ્પિટલના સંચાલકો પાસે રિપોર્ટ માંગવામાં આવ્યો છે. જો કે મામલે કેવી કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું. રાજેન્દ્ર ઠક્કર, ઝી મીડિયા, ભુજ. અને હવે વાત કરીએ માથા ભારે ભૂરીની. સુરતમાં પાનની દુકાનના માલિકને તલવાર દેખાડી ધમકી આપવાના કેસમાં લેડી ડોન ભૂરીની મુશ્કેલી વધી છે. કોર્ટે ભૂરીની જામીન અરજી નામંજૂર કરતા તેને લાજપોર જેલ કસ્ટડીમાં મોકલાઈ છે. ભૂરીના એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી હતી. જામીન અરજી નામંજૂર થતા હવે ભૂરીએ જેલના સળિયા ગણવા પડશે. જય
માતાજી અત્યારે જવા દો, કોર્ટમાં જાઓ. તમે આતંક કેમ મચાવી રહ્યા છો? પછી પછી મેં બતા દો કે આપ આપકા જો વિડિયો હે વો વિડિયો કા હે? નહીં વો મેરા નહીં હે. તો કિસકા હે વો? તો તલવાર રાખવાનો શોખ ખરી? નહીં જરાય નહીં. તો યે ક્યું કરતે હો? અસલીમાં એક બાદ એક વિડિયો સામે આવી રહ્યા છે, શું કરતે હો આપ? સર એક સેકન્ડ, પહેલા જવા દો કોર્ટમાં અંદર. એક્સક્યુઝ મી સર, લાગે છે દૂર રહો, થોડાક દૂર રહો. એક્સક્યુઝ મી સર, લાગે છે દૂર રહો, થોડાક દૂર રહો. એક્સક્યુઝ મી સર, લાગે છે દૂર રહો, થોડાક દૂર રહો. આપે જો લગાવારો શું કે આરોપો લાગ્યા સાચા છે? એક્સક્યુઝ મી સર, લાગે છે દૂર રહો, થોડાક દૂર રહો. આપે જો લગાવારો શું કે ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 194/18 ના કામે અસ્મિતાબેનને નામદાર કોર્ટમાં રજૂ કરેલા અને એમની અમે સીઆરપીસી 437(1) પ્રમાણેની નામદાર કોર્ટમાં જામીન અરજી રજૂ કરેલી. તે જામીન અરજી નામદાર કોર્ટે રિજેક્ટ કરી છે. એ ગુનામાં હાલમાં એને જેલમાં મોકલી આપેલા છે. સુરતની લેડી ડોન અસ્મિતા ઉર્ફે ભૂરીનો વધુ એક વિડીયો વાયરલ થયો છે અને આ વખતે અસ્મિતા વરાછામાં આવેલા એમ્બ્રોઇડરીના કારખાનામાં આતંક મચાવતી કેમેરામાં કેદ થઈ ગઈ છે. લેડી ડોનનો સાગરીતા કારખાનામાં ખુલ્લી તલવાર વડે ફરી રહ્યો છે અને ત્યારબાદ તોડફોડ કરી રહ્યો છે. બેખોફ લેડી ડોન પોલીસના નાક નીચેથી આતંક મચાવી રહી છે અને લોકોમાં ભય ફેલાવવાનો પ્રયાસ કરી રહી છે. મહત્વનું છે કે ગત 20 તારીખના રોજ વરાછા વિસ્તારમાં તેણે હથિયાર સાથે દુકાનદારને ધમકાવીને 500 રૂપિયા લૂંટ્યા હતા, જેને લઈને પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. બીજી બાજુ બાઇક લૂંટવાના અન્ય કેસમાં પણ ભૂરીના રિમાન્ડ મંજૂર થયા છે. સુરતની લેડી ડોન ભૂરી અત્યારે ખૂબ ચર્ચામાં છે. ખૂબસૂરત ચહેરો, નમણી કાયા અને સારા નાક નકશાના કારણે તેને જોઈને ઘણાને આશ્ચર્ય થાય કે આવી છોકરી ગુંડાગીરીના રસ્તે કેવી રીતે ગઈ હશે. વાસ્તવમાં ભૂરીનું સાચું નામ છે અસ્મિતાબા. ઉના તાલુકાના ગાંગડા ગામની વતની છે ભૂરી. ઝી 24 કલાકની ટીમે ભૂરીનો ઇતિહાસ જાણવા ગાંગડા ગામની મુલાકાત લીધી તો અમને જાણવા મળી ઘણી અજાણી વાતો. આમ તો ગાંગડા ગામના લોકો ભૂરી વિશે કશું બોલવા તૈયાર જ નહોતા. બની શકે કે ગામમાં પણ ભૂરીના નામનો ખોફ હોય. જો કે ઓફ ધ રેકોર્ડ ઘણા લોકોએ ઝી 24 કલાકની ટીમને કહ્યું કે ભૂરી છેલ્લા 3 વર્ષથી ઘર છોડીને સુરત જતી રહી છે. પરિવાર સાથે ભૂરીને હવે સંબંધો નથી રહ્યા. અમને એવી માહિતી પણ મળી કે ભૂરીને એક યુવાન સાથે પ્રેમ હતો, પણ પરિવાર આ સંબંધોની વિરોધમાં હોવાથી પ્રેમી પંખેડા ઘર છોડી ભાગી ગયા. જોકે આ સંબંધ લાંબો ન ચાલ્યો અને ભૂરીએ પ્રેમીને છોડી સુરતની વાટ પકડી. અહીંયા તો 3 વર્ષથી વહી ગઈ. 3 વર્ષ પેલા અહીંથી મકવાણાનો છોકરો ભેલો કરીને ભગાડીને લઈ ગયો. પછી કઈક વાંધો પડ્યો હતી, પાછો જૂનાગઢની જેલમાં ગયો, પછી પાછું એને ફેલ કરી દીધી આવી રીતે. સુરતના વરાછા વિસ્તારમાં લેડી ડોન એટલે કે ભૂરીનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. જેના અવનવા વિડીયો છે દાદાગીરીના, તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. એ જ ભૂરી એટલે કે અસ્મિતાબાનું આ જન્મસ્થળ એટલે કે ઉના તાલુકાનું ગાંગડા ગામ છે. તમે મારી પાછળ જોઈ રહ્યા છો, આ ગલીઓ છે કે જ્યાં ભૂરીએ એનું બચપન વિતાવેલું છે અને તે અહીં જ મોટી થઈ છે. સૂત્રોની માહિતી મુજબ તે અહીંથી 3 વર્ષ પહેલાં જ ચાલી ગઈ છે અને છેલ્લા 3 વર્ષથી તે એના પરિવારના સંપર્કમાં પણ નથી અને અહીંના લોકો પણ તેના વિરુદ્ધ કે તેના વિશે કાંઈ બોલવા તૈયાર નથી. રજની કોટેચા, G24 કલાક, ઉના. અરવલ્લી જિલ્લામાં વધુ એક ક્રેડિટ સોસાયટીએ ઉઠામણું કર્યું છે, જેમાં સેંકડો ગરીબોને રોવાનો વારો આવ્યો છે. ગરીબોએ આ મામલે મામલતદારની રજૂઆત કરી છે. ભિલોડામાં હલદર વિકાસ ક્રેડિટ સોસાયટીના સંચાલકો લોકોના નાણાં ચાવ કરીને ફરાર થઈ ગયા છે. ભિલોડા અને વિજયનગરના ગરીબોએ FD અને પેન્શન યોજનામાં નાણાં રોક્યા હતા, પરંતુ પાકતી મુદતે જ્યારે તેઓ નાણાં લેવા ગયા તો ક્રેડિટ સોસાયટીને તાળા લાગેલા હતા. લોકોએ સંચાલકો અને કર્મચારીઓ સાથે સંપર્ક સાધ્યો, પરંતુ કોઈનો સંપર્ક ન થઈ શક્યો, જેથી લોકોને પોતે છેતરાયા હોવાનો અહેસાસ થઈ ગયો. ક્રેડિટ સોસાયટીના ઉઠમણામાં ભિલોડા અને વિજયનગરના 100થી વધુ લોકોના નાણાં ડૂબી જતા લોકોને રોવાનો ભારો આવ્યો છે. રાજકોટમાં ECBએ 2 પોલીસકર્મી સહિત 3ને 15,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પડ્યા. રાજકોટમાં મહિલા ASI ભાવના સંતોકી અને પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદ ગજિયાએ મહિલા ફરિયાદી પાસે 15,000 રૂપિયાની લાંચ માંગી હતી. ફરિયાદી મહિલા અને પતિ સાથે ઝઘડો ચાલતો હતો, જેમાં સમાધાન બાદ પણ ASIએ મહિલાને જેલમાં નાખવાની ધમકી આપીને લાંચ માંગી હતી. જોકે આ અંગે જાણ થતાં ECBએ છટકું ગોઠવીને 2 પોલીસકર્મી સહિત
બિજલ ગમારાને લાંચની રકમ સ્વીકારતા ઝડપી પાડ્યા હતા. હાલ તો એસીબીએ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. તે બાબતે અમારે રાજકોટના એસીબી પીઆઈ સુરેજાના અવાજ છટકું ગોઠવ્યું અને છટકા દરમિયાન એએસઆઈ વતી એમના રાઇટર છે ગોવિંદભાઈએ પૈસા લઈ લીધા અને પૈસા લીધા બાદ એ ખાનગી વ્યક્તિએ તે એમના બિજલભાઈને એમણે આપી દીધા. તે દરમિયાન અમારા એસીબીએ ઝડપી આ ત્રણેને ઝડપી પાડ્યા છે અને તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી ચાલુ કરી દીધેલ છે. રાજકોટના રેલવે કોઠીના કમ્પાઉન્ડમાં આવેલા રેલવે ડિવિઝનલ એન્જિનિયરના બંગલામાં સીબીઆઈના અધિકારીઓ ત્રાટક્યા છે. મુંબઈથી રાજકોટ બદલી થઈને આવેલા વેદ પ્રકાશ શ્રીવાસ્તવની અટકાયત કરવામાં આવી છે. સીબીઆઈની ટીમે અધિકારીના નિવાસસ્થાનેથી લોકર તપાસની સાહિત્ય કબજે કર્યું છે. ગાંધીનગરમાં જમીન વિકાસ નિગમ લાંચ મામલામાં એસીબીએ એમ કે દેસાઈની ધરપકડ કરી છે. આરોપીની 9 લાખની રોકડ સાથે ધરપકડ કરવામાં આવી. આ ઉપરાંત એસીબીને દાગીના 4 પ્લોટના દસ્તાવેજ સહિત અન્ય મિલકતના દસ્તાવેજો પણ મળી આવ્યા છે. તેઓ છેલ્લા 43 દિવસથી ભાગતા ફરતા હતા. એ ભાગતા હતા દરમિયાન તેમના મકાનની બી સર્ચ કરી, તેમના લોકરની પણ સર્ચ કરી. એ લોકરના સર્ચમાંથી આશરે 75 લાખ રૂપિયા જેટલાના ઘરેણા પણ અમને મળેલા છે. આ 43 દિવસ એ ભાગતા ફરતા તે તપાસ એ દરમિયાન એમના લગભગ 4-5 એકાઉન્ટ પણ અમને મળ્યા છે. 2-3 પ્લોટ એમણે રાખ્યા છે એમના પત્નીના નામે, એની પણ અમને માહિતી મળી છે. આ બધાની અમે તપાસ કરીશું. આજે એમની ધરપકડ કરી છે, એમની પૂછપરછ ચાલુ છે. બેન્કો સાથે 804 કરોડની છેતરપિંડીના કૌભાંડ મામલે ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એબીસી કોટસ્પિન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીની 14.50 કરોડની સંપત્તિ સીઝ કરી છે. એબીસી કોટસ્પિન પ્રાઇવેટ લિમિટેડના માલિક આશિષ જવનપુત્રા પર આરોપ મૂક્યો છે. તેમણે અમદાવાદની બેંક ઓફ બરોડા અને ગોંડલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે 804.49 કરોડની છેતરપિંડી આચરી છે. આ કેસમાં ઈડીએ કડક કાર્યવાહી કરતા કંપનીની મુંબઈના નરીમાન પોઈન્ટ સ્થિત રિજન્ટ ચેમ્બર અને અમદાવાદ સ્થિત નિકુંભ કોમ્પ્લેક્સ ખાતેથી સંપત્તિ સીઝ કરી છે. આશિષ જવનપુત્રા વિરુદ્ધ મુંબઈમાં બેંકો સાથે છેતરપિંડીના મામલામાં ફરિયાદ થઈ છે. ફરિયાદ થતાની સાથે જ આશિષ જવનપુત્રા પરિવાર સાથે અમેરિકામાં સેટલ થઈ ગયો હોવાના પણ સમાચાર છે. ઈડીની તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે આશિષ જવનપુત્રા જ આખા કૌભાંડનો માસ્ટર માઇન્ડ છે. તેણે જ બોગસ બિલ અને ક્રેડિટ લેટર મૂકી અને બેંકો સાથે ઠગાઈ આચરી છે. અમદાવાદમાં સ્ટેટ જીએસટી દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. કાલુપુર જીનિંગ મિલ કમ્પાઉન્ડમાં પટેલ ગુડ ટ્રેડ કેરિયર ગુજરાત ટ્રાન્સપોર્ટ કોહિનૂર ટ્રાન્સપોર્ટ સહિત 6 ગોડાઉનમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. ઈવે બિલ વિના ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રિક ગુડ્સ પાન મસાલા અને સિગારેટ જેવા માલસામાનની હેરાફેરી કરવામાં આવતી હતી. સ્ટેટ જીએસટીના આ સર્ચ ઓપરેશનમાં કરોડોની ચોરીનો પર્દાફાશ થઈ શકે છે. સમાચારમાં આગળ વધીશું એક બ્રેક બાદ. નાની ઉંમરે યુવતીઓ બને છે લાઇફસ્ટાઇલ ડિઝીઝનો ભોગ. યુવતીઓની પ્રગતિને રૂંધે છે લાઇફસ્ટાઇલ ડિઝીઝ.
કેવી રીતે બચશો આવા રોગોથી, કેવી રીતે કરશો તેની સારવાર, કોલ કરો 0794060209 અને 0792970508 પર રવિવારે બપોરે 3:30 કલાકે ગૃહલક્ષ્મી કાર્યક્રમમાં. બ્રેક બાદ આપનું સ્વાગત છે. જામનગરમાં સામાજિક કાર્યકર દેવશીએ સફાઈ મુદ્દે આત્મવલોપનનો પ્રયાસ કર્યો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ દ્વારા આત્મવલોપન કરનાર દેવશી ધુલિયાની અટકાયત કરાઈ હતી. દેવશીની અટકાયતથી લોકો રોષે ભરાયા. દેવશીના સમર્થકોએ નાગનાથ ગેટ પાસે પોલીસ અને આવતા જતા વાહન ચાલકો પર પથ્થરમારો કર્યો. કોર્પોરેશનના જાહેરાતના સાઇનબોર્ડ પણ તોડી પાડ્યા હતા. સતત 1 કલાક સુધી નાગનાથ ગેટ વિસ્તારને ઘર્ષણ ચાલ્યું હતું. ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા અને પોલીસના કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું, જેથી સમગ્ર પરિસ્થિતિ થાળે પડી હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર ડોક્ટર પર હુમલો થતાં સિવિલના ડોક્ટર્સ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે અને તબીબ પર હુમલો કરનાર સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. હોસ્પિટલ સિક્યોરિટી એજન્સીને બદલવાની પણ માંગ કરાય છે, ત્યારે ડોક્ટર્સની હડતાલને લઈ સિવિલ હોસ્પિટલ અને બીજે મેડિકલના તમામ ફેકલ્ટીની રજાઓ રદ કરી દેવામાં આવી છે અને તમામ વિભાગના એચઓડીને સૂચના આપી દેવામાં આવી છે. હડતાલને લઈ દર્દીઓને હાલાકી ન પડે તે માટે પણ નિર્ણય લેવામાં આવ્યો છે. સિવિલના ઓર્થોપેડિક વિભાગ પાસે 2 શખ્સોએ ડોક્ટર પર હુમલો કરી ફરાર થઈ ગયા, જેના કારણે ડોક્ટર્સ રોષે ભરાય અને સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી વધારવાની માંગ કરી છે. હોસ્પિટલ તંત્ર દ્વારા ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાને રજૂઆત કરવામાં આવી છે અને આ મામલે ઉચ્ચ તપાસ કરી હુમલો કરનાર સામે સખત કાર્યવાહી થાય તેવી પણ માંગ કરાઈ છે. અમારી માંગણીઓ બસ એટલી જ છે, બહુ એકદમ સરળ છે. સૌપ્રથમ સૌથી પહેલી અને મારી પ્રાઇમરી માંગણી છે કે જે 6 લોકો જે ગઈકાલના 4 અને આજના 2 જે 6 આરોપીઓ છે, જે 6 અક્યુઝ લોકો છે, જે 6 લોકોએ હુમલો કર્યો છે અમારી પર, એ 6એ 6ને પકડવામાં આવે. એમાંથી 2 પકડાઈ ગયા છે ગઈકાલના 2 અને આજના 2, ટોટલ 4 જણા બાકી છે. એ 4એ 4ને પકડવામાં આવે. એ 4એ 4 ઉપર નોન બેલેબલ ઓફેન્સ એટલે કે બિનજામીનપાત્ર ગુનો દાખલ કરવામાં આવે અને 4એ 4ને ધરપકડ કરીને જેલમાં નાખવામાં આવે અને એક ઉદાહરણ એક દાખલો બેસાડવામાં આવે. ફરી એકવાર એ લોકો હમણાં કહ્યું પ્રમાણે કોઈ રેસિડેન્ટ ડૉક્ટરને મંદિર પાસે ઊભા રાખી અને પેટમાં લાત મારી કે તમે કયા યુનિટમાં કામ કરો છો એ કરીને, અને ફરીવાર આવો એસોલ્ટ થયેલો છે એટલે એ લોકો અચોક્કસ મુદતની હડતાલનું આવેદનપત્ર આપીને ગયેલા છે. એટલે હવે એમને જેટલા પોઈન્ટ્સ છે એના પર ડિસ્કસ કરીને બને એટલું જલ્દી આ વાટાઘાટો કરીને એનો ઉકેલ આવે એના માટે અમારા પ્રયત્નો ચાલુ છે. બિટકોઇન તોડ મામલે શૈલેષ ભટ્ટના ભાણા નિકુંજ અને દિલીપ કાનાણીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. બંનેના રિમાન્ડ પૂર્ણ થતાં સીઆઈડી ક્રાઇમે કોર્ટમાં રજૂ કરી વધુ 10 દિવસના રિમાન્ડ માંગ્યા. જોકે કોર્ટે બંનેના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. બિટકોઇન તોડ મામલે શૈલેષ ભટ્ટ સહિત 10 સામે ગુનો દાખલ છે. સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ તેજ કરાઈ છે. અમદાવાદના એલિસ બ્રિજના ધારાસભ્ય એક ફ્લેટના બાંધકામને લઈને વિવાદમાં ફસાયા છે. એક રહીશે ફ્લેટના બાંધકામને લઈને રાકેશ શાહ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરિયાદ કરી છે. અમદાવાદના એલિસ બ્રિજના ધારાસભ્ય રાકેશ શાહ વિવાદમાં સપડાયા છે. પાલડીના વિકાસગૃહ રોડ પર આવેલા નવદર્શન ફ્લેટને લઈને વિવાદ ઉભો થયો છે. નવદર્શન ફ્લેટના રીડેવલપમેન્ટમાં બાંધકામના નિયમોનો ભંગ કરાયો હોવાનો રહીશ ભૂપેન્દ્ર શાહે આક્ષેપ કર્યો છે. તેણે ધારાસભ્ય સામે રાજકીય દબાણ કરાતું હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. અમારે જ્યારે અમારા ઉપર આવ્યું ત્યારે અમારે કોર્પોરેશનના અધિકારીઓને ફરિયાદ કરવી પડી કે મારા કાયદેસરના કામમાં તમે જો આટલી કનડગત કરો છો તો સામે રાકેશભાઈ ધારાસભ્ય છે એમના ફ્લેટ જે ફ્લેટનું નામ નવદર્શન છે, નવદર્શન ફ્લેટ કે જેઓ જે એમના જમીની કોન્ટ્રાક્ટ છે રીડેવલપમેન્ટનો, તો ત્યાં આગળ તમે કોઈ સ્ટેપ લીધા કે ના લીધા?
જો કે આ મામલે ધારાસભ્ય રાકેશ શાહે અરજદાર ભૂપેન્દ્ર શાહ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. ભૂપેન્દ્ર શાહે ઘરમાં ગેરકાયદે બાંધકામ કર્યું હોવાનો ધારાસભ્ય આક્ષેપ કર્યો છે. સાથે દાવો કર્યો છે કે ભૂપેન્દ્ર શાહ આરટીઆઈ કરનાર ચોક્કસ ગેંગ સાથે સંકળાયેલા છે અને માનસિક રીતે બીમાર છે. ભૂપેન્દ્ર સાથે હું ખૂબ પરિચિત છું, વર્ષોથી આરટીઆઈ એક્ટિવિસ્ટ મનો એટલે એક સાયકિક માણસ છે. પણ જેને એમને જે ફરિયાદો કરી છે એ કોર્પોરેશનનો જવાબદારીનો વિષય છે. એ કોઈ પણ પ્રકારનું ઇલીગલ પ્રકારનું બાંધકામ છે જ નહીં, નીતિ નિયમોનું અન્વયનું બાંધકામ છે. જો કે હાલ બંને પક્ષ તરફથી આક્ષેપ પ્રત્યાક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ભૂપેન્દ્ર શાહના ઘરના બાંધકામ અંગે થયેલી આરટીઆઈ પાછળ રાકેશ શાહનો હાથ હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે, જેની અદાવતમાં ભૂપેન્દ્ર શાહે બાંધકામ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરિયાદ કરી છે. જો કે હાલ તો મ્યુનિસિપલ કોર્પોરેશને કાયદેકીય કાર્યવાહી હાથ ધરી છે. અર્પણ કાયદાવાલા, ઝી 24 કલાક, અમદાવાદ. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર. આ કાર્યક્રમના સહપ્રાયો